નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 અને એનો લેક્ચર નંબર 4. વિદ્યાર્થી મિત્રો, તમને ખાસ કહું છું, તમે વિડીયોને જુઓ, તમે નોટ્સ બનાવો અને લખો. તમને ખરેખર કહું છું, તમારું રિઝલ્ટ સારું આવશે. એક એક સવાલ અહીં ભણાવી રહ્યો છું, 9મું 10મું વિજ્ઞાનનું અને 11મા સાયન્સના ફિઝિક્સ જે વિડીયો હું લઉં છું એ તમને અહીં મેં પૂરેપૂરા આપી દીધા છે અને આપતો જ આવશું. દરરોજ તમે નોટ્સ બનાવો, તમારા વિદ્યાર્થીઓ, તમારા મિત્ર સર્કલને તમે પોતે ખાસ આ વિડીયોને શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો તો પાઠ 1 આપણી આસપાસમાં દ્રવ્ય લેક્ચર નંબર 4 જોઈએ. કારણ આપો, વાયુને જે પાત્રમાં રાખવામાં આવે છે તે સમય પાત્રને પૂરેપૂરી રીતે ભરી દે છે. કેમ? કારણ કે અસ્તવ્યસ્ત ગતિ કરે છે, એ મહત્તમ ગતિ ઉર્જા ધરાવે છે. આંતરાણીય આકર્ષણ બળ એનું નિર્બળ હોય છે અને આકર્ષણ બળ નિર્બળ એટલે કે બહુ જુદા, બહુ દૂર રહેલા હોય છે અને તેમાં પ્રસરણનો ગુણધર્મ મહત્વનો ભાગ ભજે છે, જેને તે પૂરેપૂરી રીતે તે ભૂરી દેશે. પોઈન્ટ પાડીને લખવાનું હો ભાઈ. કારણ આપો, વાયુએ પાત્રની દિવાલ પર દબાણ ઉત્પન્ન કરે છે. કેમ ઉત્પન્ન કરે? કારણ કે વાયુના અવસ્થામાં કણોની ગતિ અસ્તવ્યસ્ત અને વધુ હોય છે. આ અસ્તવ્યસ્ત ગતિને કારણે કણો એકબીજા સાથે અને પાત્રની દિવાલ સાથે શું અનુભવે છે અથડામણ. આથી વાયુએ પાત્રની દિવાલ પર શું ઉત્પન્ન કરે? દબાણ. અહીં નીચું દબાણ છે, અહીંયા ઊંચું દબાણ છે. તમે જોઈ શકો છો, અહીં જો ઉપર તરફનું પાત્ર છે, અહીં નીચે તરફ છે, રાઈટ? ચાલો વિદ્યાર્થી મિત્રો, ઓસ્ટેન કોચિંગ ક્લાસીસ તમને એપ્લિકેશન પ્લેસ્ટોર પર મુકાઈ ગઈ છે, તમે એને ડાઉનલોડ કરો, જેમાંથી તમે આસાનીથી શોર્ટકટ ચાવી સાથેના પેમ્પલેટ, PDFથી માંડીને અન્ય બધી વસ્તુ મેળવી શકો છો. કારણ આપો, લાકડાનું ટેબલ જો આકૃતિ પણ દોરીને આપી છે, ઘન પદાર્થ કહેવાય છે. લાકડાનું ટેબલ કેવો પદાર્થ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? ઘન પદાર્થ કહેવાય છે. કેવો પદાર્થ કહેવાય? ઘન પદાર્થ. કેમ? કારણ કે લાકડાના ટેબલના ઘટક કણો એકબીજા સાથે પ્રબળ આંતરાણીય આકર્ષણ બળ દ્વારા જોડાયેલા છે. તેમની વચ્ચે નહિવત આંતરાણીય અંતર હોય છે, તે અદબનીય છે, તે વહનશીલ નથી. બધા ગુણધર્મો દ્રવ્યની ઘન અવસ્થાના હોવાથી લાકડાનું ટેબલ ઘન પદાર્થ કહેવાય છે. આ બધા ગુણધર્મો ઘન પદાર્થના છે એટલે એને કયો પદાર્થ કહેવાય છે? ઘન પદાર્થ કહેવાય છે. ચાલો, આપણે આસાનીથી આપણો હાથ ફેરવી શકીએ છીએ, પરંતુ એક લાકડાના આ જ ટુકડામાં એ આ જ રીતે હાથ ફેરવવા માટે આપણે કરાટેની રમતમાં ચેમ્પિયન થવું પડશે, રાઈટ? તો શું કામ એવું છે? કારણ કે હવામાં રહેલા ઘટક કણો નિર્બળ આંતરાણીય આકર્ષણ બળ ધરાવે છે, એટલે એની એ જે બે પદાર્થ હોય ને એની વચ્ચેનું અંતર ખૂબ દૂર હોય છે. બીજું, આ ઉપરાંત થોડાક જ બળ દ્વારા તેમને સરળતાથી અલગ કરી શકાય છે. જ્યારે ઘન પદાર્થના ઘટક કણો વચ્ચે પ્રબળ આંતરાણીય આકર્ષણ બળ હોય છે, આથી તેઓ આ આકર્ષણ બળને લીધે એકબીજાની સાથે શું થાય છે? જકડાય કરે છે અને એકબીજા ઉપર બળ લગાડે છે, બાહ્ય બળ. આથી આપણે આસાનીથી આપણો હાથ હવામાં ફેરવી શકીએ છીએ અને લાકડાના ટુકડામાં આ રીતે હાથ ફેરવવા માટે આપણે કરાટેની રમતમાં ચેમ્પિયન થવું પડશે. સામાન્ય રીતે ઘન પદાર્થોની સરખામણીમાં પ્રવાહી પદાર્થોની શું ઘનતા ઓછી છે, પરંતુ તમે બરફના ટુકડાને પાણી ઉપર તરતો જોયો છે, દર્શાવો કે આવું શા માટે થાય? શા માટે એવું થયું? કારણ કે પાણી એ ઘન સ્વરૂપ છે. તેનું કદ, પાણી કેવું સ્વરૂપ, સોરી, બરફ કેવું સ્વરૂપ છે? ઘન સ્વરૂપ છે. અને તેનું કદ વધુ પરંતુ દળ ઓછું હોવાથી તેની ઘનતા કેવી હોય? ઓછી. આથી બરફ પાણી ઉપર તરી શકે છે. કયો પદાર્થ દ્રવ્યની ત્રણેય અવસ્થા ધરાવે છે? તો પાણી H2O અને પ્રવાહી સ્વરૂપે H2O, ઘન સ્વરૂપે H2OH, પ્રવાહી સ્વરૂપે H2OL, વાયુ સ્વરૂપે H2OG. આકૃતિમાં જોઈ શકો છો. તાપમાન વધારતા ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં સંપૂર્ણ રૂપાંતર પામી જાય છે. શા માટે? કારણ કે તેની ગતિ ઉર્જા વધારે હોય છે, એ વધુ ઝડપથી કંપન કરી શકે છે, રાઈટ? બીજું, એને જો ગરમ કરવામાં આવે તો એને આકર્ષણ બળની ઉપર તરફ જાય છે અને આંતરાણીય આકર્ષણ બળ વધે છે, એને લીધે તે સંપૂર્ણપણે શું થઈ જાય? પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામે છે. આપણી આસપાસમાં ગલન અને ગલનબિંદુ એટલે શું? ગલનબિંદુ શું દર્શાવે? બરફનું ગલનબિંદુ કેટલું? તો ગલન એટલે શું? પહેલાં તો દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં
રૂપાંતરણની પ્રક્રિયાને શું કહેવાય? ગલન. ગલન એટલે ફ્યુઝન, અને ગલન બિંદુ. જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય તેને ગલન બિંદુ કહેવાય છે. મેલ્ટિંગ પોઈન્ટ કહેવાય. કોઈપણ ઘન પદાર્થનું ગલન બિંદુ તેમાં રહેલા વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે. બરફનો ગલન બિંદુ યાદ રાખજો 273.16 કેલ્વિન. થેન્ક્સ ફોર વોચિંગ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર કરો. આપનો ખૂબ ખૂબ આભાર મને નિહાળ્યું એ બદલ. નવા લેક્ચરમાં નવા સવાલ સાથે મળીશું. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.